આ સાથે જ સૂર્ય અને રાહુનો સંયોગ પર મેષ રાશિમાં બનશે. ત્યારે ચાલો જાણીએ કે સૂર્ય અને રાહુના સંયોગને કારણે તમામ રાશિઓ પર ગ્રહણ યોગ બનવા જઈ રહ્યો છે, તેની અસર રાશિઓ પર શું પડશે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com માં હું માલવિકા આપનું સ્વાગત કરું છું. મિત્રો, સૂર્ય 14 એપ્રિલ ના રોજ બપોરે 2:42 કલાકે મેષ રાશિમાં ગોચર કરશે. વૈદિક જ્યોતિષમાં સૂર્ય ભગવાનને ગ્રહોના રાજા માનવામાં આવે છે. સૂર્ય ભગવાન મેષ રાશિના 5મા ભાવના સ્વામી છે, જેમના પ્રભાવથી જાતકોને કારકિર્દીમાં સફળતા મળશે, સાથે જ ભાગ્યનો સાથ મળશે, ધનની પ્રાપ્તિ થશે, તેમજ માન સન્માનમાં પણ વૃદ્ધિ થશે. આ સાથે જ સૂર્ય અને રાહુનો સંયોગ પર મેષ રાશિમાં બનશે. ત્યારે ચાલો જાણીએ કે સૂર્ય અને રાહુના સંયોગને કારણે તમામ રાશિઓ પર ગ્રહણ યોગ બનવા જઈ રહ્યો છે, તેની અસર રાશિઓ પર શું પડશે. જો તમે પણ જ્યોતિષ શાસ્ત્રમાં માનતા હોવ, વિશ્વાસ ધરાવતા હોવ, તો જાણી લો કે તમારી રાશિ પર આ ગોચરની કેટલી અને કેવી અસર પડશે. વાત કરીએ સૌ પ્રથમ મેષ રાશિની, તો આ ગ્રહણ યોગ મેષ રાશિમાં આરોહ અવરોહમાં બનવા જઈ રહ્યો છે, એટલે કે આ ગ્રહણ યોગ લગ્નમાં બનવા જઈ રહ્યો છે. આ સંયોગને કારણે આ મેષ રાશિના જાતકોમાં જે ઘમંડ હોય છે તે આત્મવિશ્વાસમાં બદલાઈ શકે છે. સરકારી અને રાજકીય લોકોને પણ આ ગોચરનો લાભ મળી શકે છે, પરંતુ ભાગીદારીમાં મુશ્કેલીઓનો સામનો મેષ રાશિના જાતકોને કરવો પડી શકે છે. ત્યારબાદ વાત કરીએ વૃષભ રાશિની, તો આ ગ્રહણ યોગ વૃષભ રાશિના 12મા ભાવમાં બનવા જઈ રહ્યો છે. આ સમયે વૃષભ રાશિના જાતકોને માનસિક તણાવ રહી શકે છે, સાથે જ વૃષભ રાશિના જાતકોએ પોતાના સ્વાસ્થ્યનું પણ વિશેષ ધ્યાન આ સમય દરમિયાન રાખવું જોઈએ, તેમજ અનિયંત્રિત ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું જોઈએ. ત્યારબાદ વાત કરીએ મિથુન રાશિની, તો મિથુન રાશિમાં આ ગ્રહણ યોગ 11મા ભાવમાં એટલે કે મનોકામના પૂર્ણ થવાના ઘરમાં બનવા જઈ રહ્યો છે. ત્યારે સરકારી કામોમાં પણ મિથુન રાશિના જાતકોને લાભ મળવાની સંભાવના છે, તેમજ આ સમયમાં મિથુન રાશિના જાતકોને દરેક રીતે ફાયદો થશે. ત્યારબાદ વાત કરીએ કર્ક રાશિની, તો કર્ક રાશિમાં આ ગ્રહણ યોગ 10મા ભાવમાં એટલે કે કર્મ ભાવમાં બનવા જઈ રહ્યો છે. આ સમયે નોકરીના કારણે પ્રવાસની શક્યતાઓ પણ બની રહી છે, પરંતુ પ્રવાસ દરમિયાન સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. તમારે તમારા બધા પ્રોજેક્ટ સમયસર પૂરા કરવા પડશે અને દરેક કામમાં સારું ધ્યાન કર્ક રાશિના જાતકોએ આપવું પડશે, એટલે કે તમે જે પણ કામ કરો છો તેમાં સારી રીતે ધ્યાન આપીને કામ કરવું જોઈએ. ત્યારબાદ વાત કરીએ સિંહ રાશિની, તો સિંહ રાશિના 9મા ભાવમાં આ ગ્રહણ યોગ બનવા જઈ રહ્યો છે. ત્યારે સિંહ રાશિના જાતકોને ધાર્મિક યાત્રાની શક્યતાઓ બની રહી છે, પરંતુ પિતા સાથે અણબનાવ પણ થઈ શકે છે. ઘરના વડીલોનું સન્માન કરો, તેમજ દરેકના આશીર્વાદ અવશ્ય લો. ત્યારબાદ વાત કરીએ કન્યા રાશિની, તો કન્યા રાશિ માટે આ સંક્રમણ 8મા ભાવમાં થવાનું છે. આ સમયે શાસ્ત્રી પક્ષ તરફથી અણ બનાવ પણ થઈ શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે કન્યા રાશિના જાતકોએ આ સમય દરમિયાન, સાથે જ પૈસાની લેવડ દેવર પણ તારવી જોઈએ. કોઈ પણ પ્રકારની શારીરિક પીડાને અવગણવી નહીં. જી હા, આ સમય દરમિયાન કન્યા રાશિના જાતકોએ કોઈ પણ પ્રકારની શારીરિક પીડાને અવગણવી ન જોઈએ. ત્યારબાદ વાત કરીએ તુલા રાશિની, તો તુલા રાશિ માટે આ ગોચર 7મા ભાવમાં થવા જઈ રહ્યું છે. આ સમયે પારિવારિક તણાવનો સામનો કરવો પડી શકે છે તુલા રાશિના જાતકોએ, તેમજ આ સમયે તમામ નિર્ણયો આ જાતકોએ કાળજીપૂર્વક લેવા જોઈએ. પોતાના જીવન સાથી સાથે સારો વ્યવહાર રાખવો જોઈએ. આ સમયે તમારા માટે કષ્ટદાયક હોઈ શકે છે, ત્યારે
22 એપ્રિલે ગ્રહણ યોગની સાથે ચાંદાલ યોગ પણ બનશે. એટલા માટે આગામી એક મહિના સુધી તુલા રાશિના જાતકોએ સાવધાન રહેવું પડશે. સાથે જ નવી પાર્ટનરશીપથી પણ તુલા રાશિના જાતકોએ સાવધાન રહેવું જોઈએ. ત્યારબાદ વાત કરીએ વૃશ્ચિક રાશિની, તો વૃશ્ચિક રાશિમાં તે આ સંક્રમણ છઠ્ઠા ભાવમાં થવાનું છે. આ સમયે વૃશ્ચિક રાશિના જાતકો પોતાના શત્રુઓ પર પ્રભુત્વ મેળવી શકે એમ છે. સાથે જ પરિવારનો સહયોગ પણ આ રાશિના જાતકોને પ્રાપ્ત થશે. વડીલોના આશીર્વાદ આ સમય દરમિયાન વૃશ્ચિક રાશિના જાતકોએ લેવા જોઈએ. ત્યારબાદ વાત કરીએ સ્વાસ્થ્યની, તો આ સમય દરમિયાન વૃશ્ચિક રાશિના જાતકોએ પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. ત્યારબાદ વાત કરીએ ધનરાશિની, તો ધનરાશિનું આ સંક્રમણ પાંચમા ભાવમાં થવાનું છે. એટલે કે ધનરાશિનું આ ગોચર પાંચમા ભાવમાં થવા જઈ રહ્યું છે. આ સમયે તમારે તણાવનો સામનો કરવો પડી શકે છે. આ સમયે અભ્યાસમાં મુશ્કેલી આવી શકે છે, પ્રેમમાં કોઈ સમસ્યા પણ થઈ શકે છે, છેતરપિંડીનો પણ સામનો કરવો પડી શકે છે. કોઈ પણ નિર્ણય સમજી વિચારીને લેવો, કોઈના પર આંધળો વિશ્વાસ ન કરવો, આ ધનરાશિના જાતકો માટે છે. ત્યારબાદ વાત કરીએ મકર રાશિની, તો મકર રાશિ માટે આ ગોચર તેમના ચોથા ભાવમાં થવાનું છે. પરિવારમાં અણબનાવ થઈ શકે છે, માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે. આ સાથે જ મકર રાશિના જાતકોએ વ્યવસાયમાં તણાવનો સામનો કરવો પડી શકે છે. કેટલાક લોકો તમને નુકસાન પણ કરી શકે છે, લેવડ દેવડમાં સાવધાની રાખવી જરૂરી છે. ત્યારબાદ વાત કરીએ કુંભ રાશિની, તો કુંભ રાશિમાં આ ગોચર ત્રીજા ઘર એટલે કે પરાક્રમી ગૃહમાં થવાનું છે. આ સમયે હિંમત વધશે, ધાર્મિક યાત્રા થવાની સંભાવના પણ કુંભ રાશિના જાતકોની દેખાઈ રહી છે. સાથે જ આ સમય દરમિયાન કુંભ રાશિના જાતકોએ પોતાના કામની સાથે જ કામ રાખવું જોઈએ, એટલે કે પોતાના કામથી જ મતલબ રાખવો જોઈએ. ત્યારબાદ વાત કરીએ છેલ્લી અને અંતિમ રાશિ મીન રાશિની, તો મીન રાશિમાં તે આ સંક્રમણ બીજા ભાવમાં થવાનું છે. આ સમયે તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું પડશે, તમારું વર્તન સારું રાખવું. આ સમયે ધનહાની પણ મીન રાશિના જાતકોને થઈ શકે છે, તેમજ નવા વ્યવહારમાં મીન રાશિના જાતકોએ આ સમય દરમિયાન સાવધાની રાખવી પડશે. આમ સૂર્યદેવનું મીન રાશિ છોડીને મેષ રાશિમાં ગોચર થવા જઈ રહ્યું છે, તે ગોચરને કારણે તમામ રાશિઓ પર આ પ્રકારની અસરો જોવા મળશે.